કેમ છો બધા? મજામાં ને? ફ્રેન્ડ્સ, આજે ફરી નવો એક્સપેરિમેન્ટ કરીશું ને? ઓકે. આગળના બધા જ એક્સપેરિમેન્ટ કર્યા હશે ને? મને ખબર જ છે તમે ખૂબ જ સારી રીતે બધા કર્યા હશે. અને ફ્રેન્ડ્સ, આ બધા જ એક્સપેરિમેન્ટમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ તમારી બુકમાં નોટ ડાઉન કરજો. આપણે જ્યારે મળીશું ત્યારે એ સોર્ટ આઉટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આજનું નવું એક્સપેરિમેન્ટ જોઈએ. ચાલુ કરશું આજનું પ્રયોગ. ઓકે, તો આજના પ્રયોગમાં આપણે પહેલા શું શું લેવાના છીએ તે જોઈ લઈએ. તો અહીં મેં પાણી ભરેલો એક જગ લીધેલું છે, કાચના બે ખારી ગ્લાસ, બે લીંબુ, મીઠું અને એક સ્પૂન, આટલી વસ્તુ આપણને જોશે. ત્યારબાદ આપણે સૌ પ્રથમ શું કરીશું, તો ખાલી ગ્લાસમાં પાણી એડ કરીએ. ઠીક છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે અહીંયા એક ગ્લાસમાં આપણને મીઠું નાખવાનું છે અને બીજા ગ્લાસમાં મીઠા વગર રાખવાનું છે. આપણે એક સ્પૂન ભરી અને મીઠું એડ કરીએ. ઠીક છે, ત્યારબાદ સ્પૂન વડે એને મિક્સ કરી દઈએ. ઓકે, ત્યાર પછી શું પ્રક્રિયા કરવાની છે તે જોઈએ. બે લીંબુ લઈએ. અહીં મીઠા વાળા પાણીનો ગ્લાસ છે અને અહીં સાદું પાણી છે. બંને ગ્લાસમાં આપણે મીઠું, બંને ગ્લાસમાં આપણે લીંબુ એડ કરીએ. ઠીક છે, અહીં આપણે સાદા પાણીના ગ્લાસમાં લીંબુ નાખીએ છીએ અને અહીં આપણે મીઠા વાળા પાણીના ગ્લાસમાં લીંબુ નાખ્યું. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે ખૂબ જ ધ્યાનથી એનું અવલોકન કરો, તમને શું તફાવત જોવા મળે છે બંને ગ્લાસ વચ્ચે? તમે આનું અવલોકન કર્યું જ, તો તમને શું તફાવત જોવા મળે છે બંને ગ્લાસ વચ્ચે? તો અહીં લીંબુ છે એ ડૂબી ગયું છે અને આ ગ્લાસમાં લીંબુ તરે છે, તો આ સાથે આવું શક્ય બન્યું? તો આપણે ચલો સમજીએ. ફ્રેન્ડ્સ, આ ગ્લાસમાં આપણે મીઠું નાખેલું હતું. મીઠું નાખવાથી પાણીની ઘનતા શું થાય છે? વધી જાય છે, જેથી અહીં પાણીની ઘનતા વધારે છે અને લીંબુની ઘનતા પાણી કરતા ઓછી છે, એટલે કે અહીં લીંબુ તરે છે. જ્યારે અહીં પાણીની ઘનતા ઓછી છે અને લીંબુની ઘનતા એના કરતા વધારે છે, એટલે એ ડૂબી જાય છે. આથી અહીં લીંબુ ડૂબી જાય છે અને અહીં તરે છે. હજી અહીં લીંબુની ઘનતા પાણી ઘનતા કરતા ઓછી છે, એટલે અહીં લીંબુ તરે છે અને અહીં લીંબુની ઘનતા પાણી કરતા વધારે છે, એટલે એ ડૂબી જાય છે. ઠીક છે ફ્રેન્ડ્સ, તો તમને ખબર જ છે કે લાકડું છે એ હંમેશા પાણીમાં તરતું જ હોય છે, તો અહીં લાકડાની ઘનતા પાણી કરતા ઓછી હોય છે, એટલે લાકડું પાણીમાં તરે છે. તો આપણે અહીં એક બીજું નાનો પ્રયોગ જોઈએ, બરફ પાણી ઉપર તરતો કેમ રહે છે તે વિશે આપણે થોડું જોઈએ. બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે, પાણી એ પ્રવાહ સ્વરૂપ હોય છે. તમે ઘણી વખત વિચાર્યું તો હશે જ કે બરફ ઘન સ્વરૂપ હોવા છતાં મોટા મોટા બરફના ઢગ પણ પાણી ઉપર કેમ ડૂબતા નથી? જ્યારે પાણીનું તાપમાન 0 ડિગ્રીથી પણ ઓછું હોય છે ત્યારે પાણી બરફ બની જાય છે, એટલે કે પાણીનું પ્રવાહી સ્વરૂપ ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. અહીં આપણે એક પ્રયોગ માટે કાચનો બાઉલ અને બરફનો એક ટુકડો લીધે છે. આપણે અહીં જોઈએ ચલો કે બરફના ટુકડાને પાણીના બાઉલમાં નાખીએ તો એ બરફનો ટુકડો ડૂબી જાય છે કે તરે છે.
फ्रेंड्स तमे जोवो छो के जे बरफनो टुकड़ो छे ए पाणीमां तरी रह्युं छे, तो आवुं साथी थाय छे ते विशे आपणे समजीए। બાળ મિત્રો, તમે જોયું છે કે બરફનો ટુકડો પાણીમાં નાખવાથી બરફનો એ ટુકડો પાણીમાં તરે છે, તો આ કેવી રીતે થયું તે વિશે આપણે સમજીએ। તો પાણીનો બરફ બને ત્યારે એના અણુઓ એકબીજાથી જરાક જરાક દૂર જાય છે, એટલે કે પાણી બરફ બને તો ફૂલે છે, અણુઓ દૂર જાય તો વચ્ચે પોલાણ સર્જાય છે અને એ પોલાણમાં હવા આવી છે, ફૂલવાના કારણે બરફની ઘનતા પાણી કરતાં ઓછી થઈ જાય છે, જેથી ઘનતા પાણી કરતાં ઓછી હોય એ પાણીમાં ડૂબી જતું નથી, આપણે આગળના પ્રયોગમાં જોયું જ। એટલે જ બરફ પાણી ઉપર તરતો રહે છે, બરફની ઘનતા મર્યાદિત પ્રમાણમાં ઘટે છે, એટલે તે પાણીમાં અડધાથી વધારે ડૂબીને તરે છે। મતલબ કે તમે ખ્યાલ છે કે જેમ બરફ ઓગળતું જાય છે એમ ધીરે ધીરે એ પાણીની અંદર જાય છે, પણ એકદમ પાણીના તરીએ તો બરફ ડૂબી જતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ તમે જાતે પણ ટ્રાય કરી શકો છો।